ક્રિકેટ સ્ટેડિયમનું બાંધકામ 1959માં શરૂ થયું હતું. નાણાકીય સમસ્યાઓને કારણે સ્ટેડિયમ 1966માં માત્ર છતથી ઢંકાયેલ દક્ષિણ પેલેવિલિયન સાથે આંશિક રીતે પૂર્ણ થયું હતું. બાદમાં આખા સ્ટેડિયમની આસપાસના સ્ટેન્ડ 1980ના દાયકામાં બનાવવામાં આવ્યા હતા. નવરંગપુરામાં આવેલ સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ જે અનેક ઇતિહાસોની ગાથા ગાય છે અને સરદાર પટેલ સ્ટેડિયમમાં વન ડે ક્રિકેટ પણ રમાઈ ચૂકી છે, ત્યારે આજે પીટીએન ન્યૂઝની ટીમ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પહોંચી હતી અને ત્યાં જોવા મળ્યું હતું કે આ સ્ટેડિયમનું કન્સ્ટ્રક્શન 2013ની અંદર કરવામાં આવ્યું હતું. એ સિવાય અવારનવાર સ્ટેડિયમની મરામત થતી રહે છે, પણ સ્ટેડિયમની દુર્દશા જોઈને એવું કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક અહીં કૌભાંડ થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લે અહીંયા 2022ની અંદર કન્સ્ટ્રક્શનનું કામકાજ કરવામાં આવ્યું હતું, છતાં અહીંયા અત્યારે દિવાલો પર સળિયા બહાર દેખાઈ રહ્યા છે અને સ્લેબ પરથી પોપડા પણ ઉખડીને નીચે પડી રહ્યા છે. આ દુર્દશા જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે કોઈએ મેકઅપ કર્યો હોય અને વરસાદ પડીને બગડી જાય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે અહીંયા સાવ હલકી ગુણવત્તાવાળું કામકાજ કર્યું હોવાનું જણાઈ આવે છે. એ સિવાય સવાર સાંજ વરિષ્ઠ નાગરિકો અહીંયા ચાલવા માટે આવતા હોય છે અને અહીંયા આવેલા ટોયલેટનો ઉપયોગ પણ કરતા હોય છે, પરંતુ અહીંયાના ટોયલેટ પણ ખૂબ જ ગંદી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. નવરંગપુરાની અંદર આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ જે અનેક ઇતિહાસોની ગાથા ગાય છે અને સરદાર પટેલ સ્ટેડિયમની અંદર જ્યારે ભારતની અંદર સૌપ્રથમ વન ડે ક્રિકેટ મેચ જે રમાઈ હતી આ નવરંગપુરના સરદાર પટેલ સ્ટેડિયમમાં જ રમાવી હતી. આજે આ સ્ટેડિયમની દુર્દશા શું છે એ અમે તમને બતાવીશું. આપ મારી પાછળ જોઈ શકો છો કે જે સ્ટેડિયમની દુર્દશા એવી છે કે સ્ટેડિયમમાં 2013માં પણ એક કન્સ્ટ્રક્શન કામ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ અનેકવાર કોર્પોરેશન દ્વારા આનું કન્સ્ટ્રક્શન કામ કરવામાં આવ્યું છે, અવારનવારનું મરામત થતી રહી છે, પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક આ બધી હાલત સ્ટેડિયમની જોઈને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આમાં કૌભાંડ થતું હોય એવી ગંધ આવી રહી હોય એવું, બરાબર. અને જે પ્રમાણે આપ મારી પાછળ અહીંયા જુઓ છો કે આ સળિયા પણ હવે દેખાવા લાગ્યા છે આની અંદર, જે હજુ 2022માં જ અહીંયા જે કન્સ્ટ્રક્શન કામ કરવામાં આવ્યું હતું અને જેમાં અલગ અલગ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો અને તેઓએ એવું કહી રહ્યા છે અધિકારીઓ કે ભાઈ આ બાબતે અમને કોઈ માહિતી નથી. હજી એક બીજી વસ્તુ અમે આપને બતાવીએ છીએ કે નીચે તમે જુઓ છો કે જે સ્ટેડિયમનું કામ કરાયો હોવા છતાં પણ જે પોપડા ખરી ખરીને નીચે પડી રહ્યા છે, એટલે અમને એ નથી ખબર પડતી કે આપને કેવા પ્રકારનું કોર્પોરેશને કામ કર્યું છે. અને આપ જુઓ છો કે હલકી ગુણવત્તાનું જે કામ છે અહીંયા કર્યું છે, જેના કારણે એ ફક્ત ને ફક્ત મેકઅપ કર્યો હોય અને વરસાદ પડે ને મેકઅપ ઉતરી જાય એના જેવી ઘાટ સર્જાયો છે, એના જેવી સ્થિતિ થઈ છે આખી. આવા અનેક દ્રશ્યો હજુ પણ અમે આપને બતાવીશું કે જ્યાં એકદમ સળિયાઓ જે એક બિસ્માર હાલતની અંદર દેખાવી આવેલા છે, કે જ્યાં ખાલી મેકઅપ કરીને ચોંટાડી દેવામાં આવેલો માલ સામાન જેવી રીતે હોય એવી રીતે દેખાય છે કે આપ જોઈ શકો છો. કે અને કોર્પોરેશન આના માટે હાલ કોઈ પણ કશું કહેવા માટે તૈયાર નથી. તેઓના અધિકારીઓની સાથે વારંવાર અમે લોકોએ પ્રયાસ કર્યો છે મળવાનો અને પૂછવાનો આ જ બાબતે, તો તેઓ મળવા પણ માંગતા નથી. અને અમે પૂછ્યું છે કે કયા કોન્ટ્રાક્ટર હતા કે જેમણે આવું કામ કર્યા છે. હજુ પણ અમે એક દ્રશ્ય અમે એક બતાવીશું આપણા કેમેરામેનને કે આ જે એક સ્લેબ જે છે સ્ટેડિયમનો, એમાં આપ દેખી શકો છો કે એકદમ સળિયા બહાર નીકળી ગયા છે, એટલે હવે ખબર નથી આ કેવા પ્રકારનું અમને આટલા વર્ષોથી કામ કરાવતા આવ્યા છે. અને કોન્ટ્રાક્ટરની એવી તો કેવી કોર્પોરેશન અધિકારીઓ સાથે મિલીભગત છે કે તેઓ સરકારના જે પૈસા જે હોય છે જે કોન્ટ્રાક્ટરોને ચૂકવે છે, તેમ છતાં પણ પૈસા ખિસ્સામાં નાખીને બેસી જાય છે, પણ કામ કરી આપતા નથી. અને કામ કરે છે તો પણ એ કેવું છે કે ફક્ત ને ફક્ત મેકઅપવાળું કામ કરે છે. એટલે આમાં શું કોર્પોરેશનના જે નિરીક્ષક અધિકારી હશે, શું એમના બધી વસ્તુઓ નહીં દેખાઈ હોય કે જે થોડાક ટાઈમની અંદર જ એ કામ એમનું ઉતરી ગયું છે. કહું છું કે જે સળિયા બધા દેખાઈ આવ્યા છે એ જ બાબતે અમે કોર્પોરેશન અધિકારીને મળીને આ વિશે અમે ચર્ચા કરીશું અને એમને પ્રશ્ન પૂછીશું. કેમેરામેન આર્ય લુહાણા સાથે રણજીત મકવાણા, પીટીએન ન્યૂઝ, અમદાવાદ. આવા જ વધુ અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો પીટીએન ન્યૂઝ. નમસ્કાર.